મિત્રો લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પાર. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે માધવજીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજાભાઈ સોવા ફરી ચૂંટાયા. રાજકોટ કોંગ્રેસમાં ભડકો થવાના ઈંધાણ. નલિયામાં અબડા દાદાની પ્રતિમાથી એસટી બસ સ્ટેશન સુધી નશા મુક્તિ રેલી યોજવામાં આવી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ બાબરા પંથકના અમુક ગામ એસટી સુવિધાથી વંચિત. સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરા પંથકમાં એસટીની સુવિધા વધારવા કરાય માંગ. બાબરા તાલુકામાં એસટીની સુવિધા પૂરી પાડવા માટે તાલુકા કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ દેથળિયાએ એસટી વિભાગના વડાને પત્ર લખી યોગ્ય રજૂઆતો કરી છે. બાબરા તાલુકામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોટાભાગના ગામડાઓ એસટી સુવિધાથી વંચિત છે, ત્યારે તાત્કાલિક અસરથી એસટીની સુવિધા ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે. બાબરા તાલુકાના જે ગામડાઓ પછાત છે ત્યાં એસટી સુવિધા માટે અવારનવાર સરપંચોથી માંડી તમામ કાર્યકરો રજૂઆત કરતા રહે છે, પણ વાહન વ્યવહાર વિભાગ નિયામક કચેરી આ પ્રશ્નો હલ કરી શકી નથી, જેથી વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પ્રશ્નો હલ થયા નથી. આવનારા દિવસોમાં બાબરાની અંદર જો એસટી ડેપો આપવામાં આવે તો મોટાભાગના રૂટો અહીંથી શરૂ થઈ શકે એમ છે અને એને ટ્રાફિક પણ મળે એમ છે. ધીરુભાઈ વાહાણી, કોંગ્રેસ કાર્યકર. આજે આ બસોનો જે પ્રશ્ન છે એ ખરેખર નિશાળિયા પછી નાના જે વર્ગના લોકો છે એને પૂરેપૂરી મુશ્કેલી આવે છે, એથી અમે ખરેખર આ રજૂઆત જે સરકાર લેગી પૂરી અને આ બસો શરૂ થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી. કાંગતરા રૂટની બસ પણ એક બંધ હતી, એ પણ ચાલુ કરવા રજૂઆત કરી છે અને આ રજૂઆત એસટી નિયામક અમરેલી સાહેબને, અમદાવાદ એસટી નિયામક કચેરીને પણ રજૂઆત કરી છે, અમારા ધારાસભ્ય શ્રી ગિરજીભાઈ ઠુમ્મરને પણ રજૂઆત કરી છે, દરેક પ્રેસવાળા મીડિયા અધિકારીઓને બધાને આની રજૂઆત કરી છે. વહેલી તકે બસ ચાલુ થાય એવી અમારી જરૂરિયાત છે અને પંસાળ વિસ્તારમાં બસની ઘણી બાબરાથી કરિયાણા, કરિયાણાથી ખંભાળા એ બધા ઘણા વિસ્તારમાં ઘણી ઘણી બસ બધી બસો બંધ છે, તે વહેલી તકે ચાલુ કરવા નમ્ર વિનંતી. રિપોર્ટર ગોરધનભાઈ દાપડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. નલિયા ગામના લોકોમાં નશાના ગેરફાયદા વિશે જાગૃતિ લાવવા યોજાઈ એક નશા મુક્તિ રેલી. નલિયામાં અબડા દાદાની પ્રતિમાથી એસટી બસ સ્ટેશન સુધી નશા મુક્તિની રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ નશા મુક્તિ વિશે કોસ્ટગાર્ડ કમાન્ડર અવતારસિંહે સમજણ આપી હતી ને જણાવ્યું હતું કે નશો એ તમારા શરીરની સાથે સાથે ઘર પરિવારને પણ બરબાદ કરી નાખે છે. રિપોર્ટર રમેશ ભાનુશાલી, લોક ફરિયાદ ન્યૂઝ, નલિયા. જસદણ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા 15મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો. જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણના સરકારી બોર્ડ કે નિગમોમાં નિમણૂક પામેલા જ્ઞાતિબંધુઓ તેમજ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને શિલ્ડ આપવામાં આવ્યા હતા. રિપોર્ટ કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટી રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ. રાજકોટ કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રદેશ પ્રમુખને રાજીનામાની જાણ કરતા જ રાજકોટમાં રાજકીય ધરતીકંપ સર્જાયો હતો અને આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં કોંગ્રેસના 17 કોર્પોરેટર સામે આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે અમે પ્રદેશ કોંગ્રેસને રજૂઆત કરીશું અને જો આ રજૂઆતનું ધાર્યું પરિણામ નહીં આવે તો એકી સાથે અમે 17 કોર્પોરેટર રાજીનામું આપી દઈશું. કોંગ્રેસના ફંક્શનિંગ સામે મારો વાંધો છે. જે લોકોએ જાહેરમાં વિધાનસભામાં ભાજપના મંચ ઉપર ઉભા રહીને સભાઓ લીધી હોય એને ક્યાંક નિરીક્ષક બનાવવામાં આવે, છાપાઓમાં ગયા હોય એને કંઈક ઉચ્ચ હોદ્દા ઉપર જીપીસીસીમાં બેસાડવામાં આવે, અહીંયા કાંઈ પણ કરવાનું હોય તો કે કુંવરજીભાઈ શું કહે છે, ઇન્દ્રનીલભાઈ શું કહે છે, મારી દ્રષ્ટિ અગત્યનું નથી સાચું શું છે અને ખોટું શું છે એની ચર્ચા થવી જોઈએ.
અને એમ કામ થવું જોઈએ. એની બદલે આવી રીતના હંમેશા અને એની એ વાત સામે હંમેશા મારો વાંધો હતો. અને એ વાંધામાં જ્યારે 22 કોર્પોરેટરો અમારા ભેડા કે આ ફંક્શનિંગ બરોબર નથી, ત્યારે એમને આજે નોટિસ દેવાની વાત કરે જો જીપીસીસી, તો એ હું વર્ગીસ ન ચલાવી શકું. કોંગ્રેસ શ્રેષ્ઠ સાધન સેવા માટેનું છે, રાજકીય સેવા માટેનું, માટે હું એમાં છું. અને આજે પણ એ શ્રેષ્ઠ સાધન છે, બીજા બધા કરતાં અનેક ગણું સારું છે. પણ જીપીસીસીનું ફંક્શનિંગ એ પહેલાં હોય કે આજ હોય એ બરોબર નથી. એની સામે મારો ક્યાંક ઇન્દ્રનીલ રાજીગુરુ એક ફાયરબ્રાન્ડ નેતા છે અને એ રાજીનામું દઈ દે છે, કલ્પના બહારની વાત છે, શું કહેશો? મારા માટે શું છે શું નહીં એ હંમેશા અગત્યનું રહ્યું નથી. મારે શું કરવું જોઈએ, હું શેના માટે રાજકારણમાં આવ્યો છું, એ પર્પસ મારો સૌ થાય છે કે નહીં, મારો સમય જે એમાં દઉં છું તેનો સદુપયોગ થાય છે કે નહીં, એ દિશા ઉપરથી હું હંમેશા વિચારું. હું કોઈ પાર્ટી સાથે તો નહીં જ જોડાઉં, પણ રાજકીય રીતના જો હું સક્રિય રહી અને કેવી ભૂમિકા ભજવી શકું, અનેક રસ્તાઓ હોય છે. બધા પક્ષોને એક ચેકમેટની એક સિસ્ટમ પણ હોય છે જે અન્ય દેશોમાં છે, એના દ્વારા લોકસેવા કરવાનો ઘણો પ્રયત્ન કરી શકું છું. કોંગ્રેસમાં બાહુબલી નેતા જે બધા રાજીનામું આપે છે એમાં તમે પણ આમાં જોડાઈ ગયા, શું કહેશો? બાહુબલી મને ખબર નથી, ક્યાંક સાચા મારી જેમ હોય એવા પણ હોઈ શકે, અને વધારે પડતા પોતાનો હિત ન સાધી શકતા હોય એવા વધારે લોકો હોય. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. હવે સમય થયો છે વિરામનો, તો લઈએ એક નાનકડો વિરામ. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાને લાઈવ આરતી જુઓ ગુરુવારે સવારે 5 વાગ્યે લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટમાં. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પ્રથમ 2.5 વર્ષ માટે ચૂંટાયેલા ચેરમેન માધવજીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન રાજાભાઈ શુવાની મુદત પૂર્ણ થતાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 17 સભ્યોમાંથી બંનેને 9 સભ્યોનો ટેકો સાંપડતા બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો હતો. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. ભાયાવદર ગામના ગ્રામ પંચાયત દ્વારા ચાલતા રોડના કામમાં નબળી ગુણવત્તાવાળા માલ વપરાયાની ખુદ ગ્રામ પંચાયતના સભ્યએ કરી ફરિયાદ. અમરેલીના ભાયાવદર ગામે ગ્રામ પંચાયત દ્વારા રસ્તાઓના કામ થઈ રહ્યા છે, જેમાં ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપો થયા હતા. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. RJD લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.